છેલ્લા લાંબા સમયથી જાણે ગુજરાત ઉડતા ગુજરાત તરીકે ઝાળમાં મળી રહ્યું છે, તેમાં સતત નશીલા પદાર્થોનો સેવન કરતા યુવાધન હવે રસ્તો ભૂલી ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે। સતત નશીલા પદાર્થ વેચાણ કરતા લોકો પર પોલીસ પકડમાં પણ આવી રહ્યા છે। ત્યારે કરોડો રૂપિયાના ડ્રગ્સ જાણે છેલ્લા 2-3 દિવસથી પોલીસને મોટા પ્રમાણમાં પકડી પાડવામાં પણ સફળતા મળી રહી છે। સુરતમાં આજે ફરીથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક યુવકને રૂપિયા 1 કરોડ કરતા વધુના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। ગુજરાતમાં જાણે નશીલા પદાર્થોનું સેલ ખુલ્યું હોય તેમ છેલ્લા લાંબા સમયથી વેચાણોમાં સતત વધી પણ રહ્યું છે। ગુજરાતનો યુવાધન નશીલા પદાર્થને રવાડે ચડી પોતાની જિંદગી બરબાદ કરી હોય તેવું સ્પષ્ટ દેખાય। છેલ્લા લાંબા સમયથી જાણે ગુજરાત ઉડતા ગુજરાત તરીકે જાણીતું થયું હોય તેમ સતત નશીલા પદાર્થ વેચાણ કરતા લોકો પોલીસ પકડમાં આવી રહ્યા છે। ત્યારે કરોડો રૂપિયાના ડ્રગ્સ જાણે છેલ્લા 2-3 દિવસથી પોલીસને મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી છે। ત્યારે આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક યુવકને રૂપિયા 1 કરોડ કરતા વધુના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। ગુજરાતમાં જાણે નશીલા પદાર્થનું સેલ ખુલ્યું હોય તેમ છેલ્લા લાંબા સમયથી વેચાણ સતત થઈ રહ્યું છે। ત્યારે ગુજરાતનું યુવાધન આ નશીલા પદાર્થના રવાડે ચડીને પોતાની જિંદગી બરબાદ કરી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। ગુજરાતમાં નશીલા પદાર્થને લઈને ગુજરાત જાણે ઉડતા ગુજરાત તરીકે ઓળખવા લાગતા સરકાર દ્વારા આવા નશીલા પદાર્થ વેચાણ કરવાનું નેટવર્ક પકડી પાડવાના આદેશ બાદ સતત ગુજરાતમાંથી એમડી ડ્રગ્સ કન્સાઇનમેન્ટ પોલીસ ઝડપી રહી છે। ત્યારે છેલ્લા 2-3 દિવસમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે। ત્યારે સુરતની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગતરોજ મોડી રાત્રે સુરતના ડુમસ વિસ્તારમાં એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો। જો કે આ યુવાન ઝડપાયા બાદ તેની પાસેથી એમડી ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો। અંદાજિત 1 કરોડ કરતા વધુનો ડ્રગ્સ મળી આવતા પોલીસે આ ઈસમની ધરપકડ કરી આ યુવાન આ નશીલા પદાર્થ ક્યાંથી લાવ્યો હતો અને ક્યાં આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।